નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સેન સેનલન ચેનલમાં આપણું સ્વાગત છે અમારા એક દર્શક મિત્ર કિંજલ ભટ્ટ દ્વારા અમુને બે ત્રણ કોમેન્ટો આવેલી છે કે અંગ્રેજીમાં કોઈ સમય જોવા માટે કઈ રીતે સમય જોવો એનો તમે વિડીયો બનાવીને પોસ્ટ કરો એમનું કહેવાનું થાય છે કે પરીક્ષામાં પણ આ પ્રકારના પ્રશ્નો રીઝનિંગમાં પૂછાતા હોય છે તો આપની સમક્ષ આ વિડીયો લઈને આવેલા છે આશા રાખીએ છીએ કે આ વિડીયો આપને આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ મદદરૂપ થશે મિત્રો તો ચાલો શરૂ કરીએ મિત્રો અંગ્રેજીમાં ટાઈમને એક્સપ્રેસ કરવા માટે બે રીત હોય છે તમે જાણો છો તેમ એએમ અને પીએમ બપોરે બાર વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી કોઈ પણ સમય જે બાર કલાકના ફોર્મેટમાં હોય તેની પાછળ પીએમ લાગે છે જેનો અર્થ થાય છે પાસ્ટ મેરિડિયમ અથવા તો પોસ્ટ મેરિડિયમ અને રાત્રિના બાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા વચ્ચેના સમયને એ એમ કહેવામાં આવે છે એટલે કે આફ્ટર મેરિડિયમ અથવા તો એન્ટી મેરિડિયમ હવે આપણે એક અંગ્રેજીમાં ઘડિયાળ વિશે માહિતી લઈએ તો જો અહીંયા ત્રણ વાગ્યાનો સમય દેખાડવામાં આવે છે ઘડિયાળને જો બપોરના ત્રણ વાગ્યા હોય તો થ્રી પીએમ અને રાત્રિના ત્રણ વાગ્યા હોય તો થ્રી એમ એ જ વિડીયોમાં હવે આગળ તમે જુઓ કે નીચેની ઘડિયાળમાં ત્રણ વાગીને ત્રીસ મિનિટ થયા છે તો આપણે ગુજરાતીમાં કહીએ કે સાડા ત્રણ વાગ્યા છે અંગ્રેજીમાં કેવું હોય તો થ્રી થર્ટી પણ કહી શકો અને હાફ પાસ્ટ થ્રી કહી શકો કારણ કે ત્રણની માથે અડધો કલાક થયો છે એટલે હાફ એટલે અડધો કલાક પાસ્ટ એટલે માથે અને થ્રી એટલે ત્રણ એની જગ્યાએ અઢી વાગ્યા હોય તો હાફ પાસ્ટ ટુ એ જ રીતે એક વાગ્યો હોય અને માથે ત્રીસ મિનિટ એટલે કે દોઢ વાગ્યો હોય તો હાફ પાસ્ટ બોલો વન હાફ પાસ્ટ વન સમજાય છે એ જ રીતે હવે સવા પાંચ વાગ્યા હોય તો જો અહીંયા ચિત્રમાં પાંચ વાગીને માથે પંદર મિનિટનો સમય થયો છે તો ગુજરાતીમાં આપણે સવા પાંચ કરીએ કહીએ છીએ અથવા તો પાંચ વાગીને પંદર મિનિટ થઈ છે એમ કહીએ છીએ અંગ્રેજીમાં કેવું હોય તો અ ક્વાર્ટર આફ્ટર અથવા તો અ ક્વાર્ટર પાસ્ટ ફાઈવ ફિફ્ટીન એટલે કે પાંચને પંદર પાંચ માથે પંદર મિનિટ થઈ છે એટલે અહીંયા કહી શકાય કે અ ક્વાર્ટર આફ્ટર ફાઇવ અથવા તો અ ક્વાર્ટર પાસ્ટ ફાઈવ બંને ચાલે બરાબર છે ક્વાર્ટર આફ્ટર ફાઇવ પણ સાચું છે અને ક્વાર્ટર પાસ્ટ ફાઈવ પણ સાચું છે હવે અહીં ઉદાહરણ આપેલું છે એની જગ્યાએ ચાર વાગીને પંદર મિનિટ થઈ હોય કે સવા ચાર થયા હોય તો અંગ્રેજીમાં શું કહેવાય અ આફ્ટર ફોર અથવા તો અ ક્વાર્ટર પાસ્ટ ફોર સમજાય છે ચાલો એક્ઝામ્પલ આપું છ વાગીને પંદર મિનિટ તો અ ક્વાર્ટર આફ્ટર સિક્સ કારણ કે છ વાગીને માથે પંદર મિનિટ થાય છે હવે સાડા પાંચ થયા હોય તો અ હાફ પાસ્ટ ફાઈવ અથવા તો ફાઈવ ફિફ્ટીન બંને સાચા પડે પરંતુ હવે પોણા પાંચ થયા હોય તો તો અ ક્વાર્ટર ટુ સિક્સ ક્વાર્ટર પાસ્ટ નહીં કે ક્વાર્ટર હાફ પાસ્ટ નહીં ક્વાર્ટર ટુ સિક્સ એટલે પોણા છ અથવા તો માનો કે પોણા સાત થી હોય તો એટલે કે સાત વાગવામાં પંદર મિનિટનો સમય બાકી છે મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ પ્રકારના પ્રશ્નોના જવાબ હવે પછી પરીક્ષામાં પૂછાય તો આવડી જશે અહીંયા આપણે ત્રણ ની ચર્ચા કરીએ એક તો ફિટ ત્રણ વાગ્યા હોય તો થ્રી ઓ ક્લોક પીએમ હોય બપોરે હોય તો પીએમ અને રાત્રે હોય તો એમ પછી સાડા ત્રણ વાગ્યા હોય તો હાફ પાસ્ટ થ્રી એ જ રીતે સવા પાંચ થયા હોય તો ક્વાર્ટર આફ્ટર ફાઇવ અથવા તો ક્વાર્ટર પાસ્ટ ફાઇવ એ જ રીતે સાડા પાંચ થયા હોય તો હાફ પાસ્ટ ફાઇવ અને પોણા છ પોણા ત્રણ પોણા ચાર પોણા પાંચ થયા હોય તો ક્વાર્ટર ટુ એક્સ વાય ઝેડ બરાબર છે જેટલા વાગવામાં વાર હોય એ બોલવાનું થશે આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં તમને કાંઈક નવું જાણવા મળેલું હશે આ જ પ્રકારના ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ભારતનો ઇતિહાસ બંધારણ એમસીક્યુ અને કરંટ અફેર્સ માટે અમારી સીએન લર્ન ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રોને શેર કરો અને અમારી આ વિડીયોની લિંકમાં જઈને અમારા અન્ય વિડીયોની પણ મુલાકાત લેવા આપને વિનંતી કરીએ છીએ મળીએ છીએ નવા વિષય સાથે ફરીથી જો તમારી કોઈ કમેન્ટ હોય તો અમને વિડીયોમાં જણાવજો અમે એના ઉપર વિડીયો બનાવીને પોસ્ટ કરવાની અમે ખાતરી આપીએ છીએ મિત્રો ખૂબ ખૂબ આભાર